वडोदरा महानगर पालिका के 2020-21 का ड्राफ्ट बजट पहले ही पेश किया जा चुका है और उसके बाद स्थायी समिति के द्वारा इस बजट को मंजूरी भी दे दी गई है, लेकिन अब इस बजट पर चर्चा का दौर शुरू किया गया है। आपको बता दें कि वडोदरा महानगर पालिका की सामान्य सभा की बैठक आज हुई, जिसमें बजट 2020-21 को लेकर नगर सेवक और म्युनिसिपल कमिश्नर, मेयर और स्थायी समिति के अध्यक्ष के बीच काफी चर्चा हुई और चर्चे के बाद यह माहौल काफी तंग हुआ क्योंकि नगर सेवकों को इस बजट से काफी आपत्तियां थी। वडोदरा महानगर पालिका के द्वारा आपको बता दें कि 2020-21 का बजट पहले ही स्थायी समिति के आगे पेश किया जा चुका है और इस पर चर्चा के लिए ही आज एक सामान्य सभा का आयोजन हुआ था। महानगर पालिका के म्युनिसिपल कमिश्नर नलिन उपाध्याय के द्वारा 30 जनवरी को ही 3,770.54 करोड़ का एक ड्राफ्ट बजट स्थायी समिति में पेश किया गया था और जिस पर विचार और विमर्श करने के बाद स्थायी समिति के द्वारा इस ड्राफ्ट बजट को मंजूरी दे दी गई थी। आज जो सभा का आयोजन हुआ है वो यह बजट पर 2020-21 के बजट पर चर्चा के लिए यह सभा का आयोजन हुआ है, जिसमें सभी नगर सेवक और म्युनिसिपल कमिश्नर नलिन उपाध्याय, मेयर श्री डॉक्टर जिगीसाबेन सेठ और स्थायी समिति के अध्यक्ष के बीच काफ़ी चर्चा हुई और इस बजट को लेकर नगर सेवकों ने भी कई आपत्ति जताई और इस पर चर्चा में माहौल काफ़ी बिगड़ता हुआ भी नज़र आया। आइए आपको सुनाते हैं कि नगर सेवकों की इस बजट को लेकर क्या क्या आपत्ति है। ગઈ કાલે રાતથી ગઈ કાલે શાંતિથી તમે જુઓ છો કે ચારે એ લોકો જ્યારે આજે 1,264 જેટલા કર્મચારીઓ અહીંયા ભૂખ્યા તરસ્યા રાત્રે સૂતા હતા, ગઈકાલે રાત્રે 3:30 વાગે અમે આવ્યા ત્યારે જોયું કે જાણે ચોર લોકો બેઠા હોય એવી રીતના સિક્યુરિટીથી માનીને બધા, ના કોઈ પાણીનું પૂછે, ના કંઈ ના પૂછે, ચારે બાજુ દરવાજા બંધ। એટલે જે વડોદરા શહેરની સફાઈ કરે છે, જે વડોદરા શહેરને ચોખ્ખું કરે છે કે જેના નામે વડોદરા શહેરે સ્માર્ટ સિટી અને મોટા મોટા એવોર્ડો લીધેલા છે, એ આ કર્મચારીઓને છેલ્લા 20-20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી એકે વાર એ લોકોને ક્યારેય કર્મચારીઓને કાયમી કરવામાં નથી આવ્યા। આનું સૌથી મોટું કારણ છે તો અહીંયા ચોર મંડળીઓ છે। આમાં જ કેટલાક નેતાઓ એવા છે કે અહીંયા પોતે કોઈક વાર કોઈ કાઉન્સિલર બની જાય, કોઈક નેતા પોતાની મંડળીઓ ચલાવે। વડોદરા શહેરની અંદર સૌથી વધારે જે નેતાઓની મંડળીઓ ચાલે છે, 200 કર્મચારીઓ પોતાના બતાડે છે, 100 કર્મચારીઓ અહીંયા કામ કરે છે, 100 કર્મચારીઓના પોતે પૈસા ઘરે બેઠા લઈ જાય છે। એટલે કરોડો રૂપિયાનું દર મહિને લાખો રૂપિયાનું ખોટા કોર્પોરેશનના જે ખર્ચા થાય છે, એટલે તાત્કાલિક ધોરણે આ મંડળીઓ બહાર પાડે, એમના નામ બહાર પાડવા પડે અને એ મંડળીઓ કેન્સલ કરવા જોઈએ। અને જ્યારે સમગ્ર સભાની અંદર જ્યારે એન્જિનિયરોની ભરતી થાય, બધા જ લોકોની ભરતી થાય, એટલે વડોદરા શહેરના જે કાયમી એન્જિનિયર છે તો પહેલાં એ લોકોની પ્રાયોરિટી આપવી પડે, સાથે સાથે જે સફાઈ સેવકો છે જે 20-20 વર્ષથી છે, 720 દિવસ તો બાજુ પર રહ્યા પણ 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ જે લોકોની ઉંમર પહેલાં 20 વર્ષની હતી આજે 40-40 વર્ષ થઈ ગયા, 20 વર્ષથી એ લોકો કાયમી કરવામાં નથી આવ્યા, તો અમદાવાદમાં ભરતી થાય, સુરતમાં થાય, જ્યારે રાજકોટમાં થાય તો વડોદરા શહેરમાં કેમ ન થાય। અને આજે એ લોકોનું આંદોલન પાકું છે, અમે એમ લોકોની સાથે છે, અમે અમારી દરખાસ્ત મૂકી છે અને મેયરશ્રીને કીધું આ દરખાસ્તમાં વોટિંગ પર ના જવું પડે અને એ લોકોને કાયમી થાય, કારણ કે જે પણ કોઈ અમારા કોઈ સરકાર રાજ્ય સરકારનો પાર્ટ નથી પણ જો કોર્પોરેશન નક્કી કરે તો એ કાયમી થઈ શકે છે અને 48 કલાકમાં જ થઈ શકે છે, તો આમાં કહીને એટલે અમે કીધું છે અને અમને આશા છે કે મેયર, ઓપોઝિશન અમે સાથે ભેગા થઈ આ લોકોનું કાયમી કરાવવામાં અમે સફળ રહીશું। સ્થાયી સમિતિએ બજેટ મૂક્યું છે, બજેટની ચર્ચામાં તમે જોઈ રહ્યા છો કે દર વખતના જેમ આ એક ફેકું બજેટ છે, એમને પોતે જ એવું કીધું કે 6,000 કરોડ અમે આટલા વર્ષોમાં કર્યા છે, અંદર વર્ષે 600 કરોડના કામ કરીએ છીએ, એટલે વિચાર કરો કે 3,770 કરોડ રૂપિયાનું બજેટ અને જો 600 કરોડ રૂપિયા થતા હોય તો બાકીના 3,100 કરોડનો શો ધંધો થતો હોય છે। એટલે આવનારી બજેટમાં હજુ તો અમે રજૂઆતો કરવાના છે અને એ રજૂઆતમાં તમને બતાડીશું કે વડોદરા શહેરની અંદર ધારે તો કોઈ પણ જાતનો પાણી વેરો પણ ના લેવાય, જે રીતના દિલ્હીની અંદર જે સરકાર કરી રહી છે આવા જ ખર્ચા આ જ રીતના અહીંયા પાણી વેરો નહીં, ગટર વેરો નહીં, મહિલાઓને શિક્ષણ, દરેક સ્ત્રી વિદ્યાર્થીઓને શિક્ષણ ફ્રી મળે, દરેક મહોલ્લા ક્લિનિક બી મફત થાય અને સાથે સાથે દરેક લોકોને ફ્રી ટ્રાવેલ બી થાય, એટલા જ કે જે 400 કરોડના બ્રિજ 200 કરોડ રૂપિયાની બચત આવે। વડોદરા શહેરની અંદર બહુ જ એવું છે કે 1,500 કરોડ રૂપિયા દર મહિને દર એક ટીપીએ 1,500 કરોડ રૂપિયા મળે તો વડોદરા શહેરની 20 ટીપી છે જેમાં 30,000 કરોડ રૂપિયા મળી શકે એવા છે।
પણ વડોદરા શહેરને ફક્ત વહીવટ 1500 કરોડનો હોય તો આટલા રૂપિયા જાય છે કંઈ, ફક્ત કેટલાક માલ તુજોરોને બચાવવા માટે બહુ જ એવી આવક છે. વડોદરા શહેરના લોકોનો 5 રૂપિયા લીધા વગર વડોદરા શહેરનો આ વહીવટ થઈ શકે. જૂનો ટેક્સ તો ચાલુ જ છે પણ નવો ટેક્સ નહોતો લીધો અને એવું કહે છે કે અમે આ વખતે ટેક્સ નહીં લીધા. તો આ તો કોઈના બાપાની પેઢી નથી કે દર વર્ષે ટેક્સ દેવો પડે. ઉલટા જે લીધેલા છે એના માટે એટલા બધા છે કે માઇનસ કરો, અમને આપી દો સરકાર. અમે કહીએ કે વડોદરા શહેરના કોઈપણ શિક્ષણનો વેરો નહીં લઈએ, કોઈપણ જાતના પાણીનો વેરો નહીં લઈએ અને વડોદરા શહેરના મહિલાઓને શિક્ષણ બી ફ્રી આપીશું અને મહિલાઓને અમે ટ્રાવેલિંગ બી મફત કરીશું. આ થઈ શકે છે પણ એમની દાનત સારી હોય તો. સરકારનું આજે ચેરમેનશ્રીએ જે બજેટ સભામાં રજૂ કર્યું છે એ બજેટ ફક્ત ને ફક્ત લોકોને દિવસના તાળા બતાવવા જેવું બજેટ છે. ફક્ત પેપર પર જ કે અમે આ કરી નાખીશું, આટલા બજેટ, આટલા બ્રિજ લઈ આવીશું, પરંતુ પ્રાથમિક જરૂરિયાત વડોદરા શહેરને પાણી, ચોખ્ખું પાણી જોઈએ છે, ડ્રેનેજ ચોખ્ખી જોઈએ છે, વિસ્તારમાં સફાઈ સારી જોઈએ છે, એના માટેનું બજેટ હોય. એમાં બજેટમાં કોઈ પણ પ્રકારનો એવો કોઈ ઇફેક્ટ નથી લીધી, ફક્ત ને ફક્ત એક લોકોને ગુમરાહ કરવાનો અને બજેટમાં કોઈ કરદર વગરનું, પરંતુ એ લોકોને આવતા વર્ષના 10મા મહિનામાં આ વર્ષે ઇલેક્શન આવે છે એટલે કરદર વગરનું આપ્યું છે, પરંતુ 5-4 વર્ષ લોકો પર કર નાખી, જ્યારે 1200 રૂપિયા પાણીના લેતા હોય પણ ચોખ્ખું પાણી ના આપી શકતા હોય, 5-5 વર્ષ થયા, તેમ છતાં બી છેલ્લા દિવસે એ લોકો આજે છેલ્લા વર્ષનું બજેટ ફક્ત ને ફક્ત ચૂંટણીલક્ષી બજેટ રજૂ કર્યું છે એવું દેખાય છે. અને ખરેખર લોકોને ઉલ્લુ બનાવવાનું અને લોકોને દિવસના તાળા બતાવવાનું આ બજેટ છે એવું સ્પષ્ટ દેખાય છે. સૌથી પહેલાં રજૂઆત મારી એ હતી કે ભાઈ નીચે 24 કલાકથી બેઠા છે એ આપણા પોતાના કોર્પોરેશનના કર્મચારીઓ છે, સફાઈ સેવકો છે, જેના લીધે શહેર સ્વચ્છ રહેતું હોય. આ કર્મચારીઓ 24 કલાકથી ભૂખ્યા તરસ્યા બેઠા છે, માનવતા મરી પરવારી છે. અહીંયા બહાર નીકળવાના દરવાજે બી તાળા મારી દીધા, ગેટ બહારની બહારનો ગેટ છે ત્યાં તાળા મારી દીધા. લોકોને માનવતા મરી પરવાળી હોય એમ કોઈને પાણી કે ખાવાનો બી ભાવ પૂછ્યો નથી. અને એ લોકોની જે માંગણીઓ છે એ માંગણીઓ સંદર્ભે એમની એક જ વાત કે તમારી પર વિશ્વાસ નથી, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તમારી ઉપર વિશ્વાસ નથી, એટલા માટે લેખિતમાં માંગે છે. તો લેખિતમાં તમે આપતા નથી અને નીચેથી જે બેઠા છે એ લોકોનું સમસ્યાનું નિરાકરણ લાવવા તમે માંગતા નથી, લેખિતમાં નથી આપતા, એનો મતલબ એ થાય કે તમે એનું સમસ્યાનું નિરાકરણ લાવવા માંગતા નથી. અને એટલા માટે મેં આજે સભામાં કીધું કે ભાઈ આ બજેટની સભા છે અને સફાઈ એ કોર્પોરેશનની ફરજિયાત ફરજોમાંનું એક છે, કે કોર્પોરેશનની ફરજિયાત ફરજ આવે સફાઈ. અને એ સફાઈ કોણ કરે છે? તો હું કે ચૂંટાયેલા પ્રતિનિધિ કોઈ નથી કરતા, એ સફાઈ સેવક કરે છે. અને આ સફાઈ સેવક એ તાપ હોય, ઠંડી હોય, કે વરસાદ પડતો હોય, કે પૂર હોય, કે રોગચાળો ફાટી નીકળ્યો હોય, એવામાં પોતાના જીવના જોખમે કોઈપણ જાતના સેફ્ટી સાધનો વિના આ લોકો કામ કરતા હોય, તો એમની જે માંગણીઓ છે 720 દિવસ થાય પછી કાયમી કરવાની, એ માંગણીઓ પૂરી કરો એ રીતની મારી રજૂઆત. સત્તાધારી પક્ષ 15 વર્ષથી હું પણ આ બજેટની સભામાં બેસું છું, દર વખતે બજેટની સભામાં દીવા સપનો બધા બતાવે અને દીવા સપનોનું જ રાચરા હોય છે. આ વખતની બજેટની સભામાં એવું થયું, અમુક સભાસદો શાયરીઓ બોલ્યા, પણ એવું નહીં કે અમે બજેટની સભાની અંદર જે બજેટ ગંભીરતાપૂર્વક વડોદરા શહેરના વિકાસ માટેનું આ ગંભીરતાપૂર્વકની ચર્ચામાં પણ શાયરીઓ થઈ, પણ શાયરીઓના બદલે એવું નથી થયું કે ભાઈ ચલો આ બજેટ અમે આજે મંજૂર કરવાના છીએ, પણ એ બજેટની અંદર અમે કામો ક્યારે પૂરા કરીશું, 4 મહિના કામો કરવાના રહ્યા, કે એ બાબતની કોઈ ચર્ચા નહીં, ખાલી હસ્યા હસીને શાયરીઓ કરી. અને બજેટ જે હતું એ બજેટ એવું કહે છે કે ભાઈ અમે આ ચૂંટણીલક્ષી બજેટ જાહેર કર્યું, કારણ કે વખાણે છે, પણ વખાણે છે કેમ કે ચૂંટણીલક્ષી બજેટ આ જાહેર કર્યું, જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે વેરો વધારતા નથી, પણ પાછલા બાયણે લાગતોને એમાં વધારો કરી દે છે, અને જ્યારે ચૂંટણી પતી જાય એટલે તરત જ બે ધનાધન વેરો વધારી દે છે. તો તમને સાચા અર્થમાં તમારે બજેટ રજૂ કરવું હોય તો 18% વ્યાજ કોઈ ગરીબ માણસ પોતે બિચારો જો વેરો ના ભરી શકે તો એની પર બીજા દાડે તમે 18% વ્યાજ લો છો, એ વ્યાજમાં ઘટાડો કરો પહેલાં.
કે ભાઈ એ વ્યાજમાં ઘટાડો કરો. અને પહેલાં એવું હતું કે સંસ્થાઓ વેરો ભરતી હતી, જે સાવ ગરીબ લોકો હોય તો તમે એ લોકોને માફી આપો, કે જે વિકલાંગ સાવ હોય, સાવ ગરીબ હોય, જેનું કોઈ આધાર જ નથી, એ લોકોની કોઈ ચર્ચા નહીં. સફાઈ સેવકો નીચે 24 કલાકથી બેઠા છે, એ લોકોની કોઈ ચર્ચા નહીં. નાટક થઈ રહ્યું હોય સંપૂર્ણ રીતે, આપણે એક ડ્રામા ચાલતો હોય એ રીતનું આ બજેટ આજે જે રજૂ થયું. બાકી ગંભીરતાપૂર્વકની જે ચર્ચા થવી જોઈએ, જે વાસ્તવિક ચર્ચા થવી જોઈએ, એ ચર્ચા બિલકુલ ના થઈ.